ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે વિભાગ ડી ના થિયરીના પ્રશ્નો હતા, 8 નંબરના પ્રશ્નો સુધીની આ ચર્ચા કરેલી છે. 9મા પ્રશ્નથી આપણે દાખલાઓની ગણતરી શરૂ થાય છે. દાખલા આપણે જોયું કે આ ચેપ્ટરના બધા જ દાખલાઓ સરળ છે, પણ તે છતાંય આપણે એના ઈ અને એફ વિભાગના કેટલાક દાખલાઓ જોઈ લઈએ અને ડી વિભાગના પણ થોડા દાખલાઓ છે તે જોઈએ, જેથી કરીને તમને એ દરેક વસ્તુ ક્લિયર થઈ જાય. બરાબર, તો આપણે 9મો દાખલો જોઈએ. તો નીચેની માહિતી એક સામયિક શ્રેણી એક કારખાનાનું દૈનિક ઉત્પાદન દર્શાવે છે. આલેખની રીતે તેનું વલણ શોધો. આલેખની રીતે આગળ પણ આપણે જોઈ છે, તે છતાંય આપણે સમજવા માટે એકાદ દાખલો જો વધારે પ્રેક્ટિસ માટે જોઈ લઈએ. તો દિવસ 1 થી 10 અને ઉત્પાદન એકમોમાં 21, 22, 23, 25, 24, 22, 25, 26, 27 એ રીતે આપેલા છે. તો અહીં આપણે કહ્યું કે સમયનો એકમ કોઈ પણ ચલ હોય, વર્ષ હોય, દિવસ હોય, અઠવાડિયું હોય, પખવાડિયું હોય, તેને આપણે સૌ પ્રથમ સેવક કર્યું દેવાનો સમય. તો સમય ટી તરીકે લઈએ તો 1 થી 10 સુધીના એકમો આપ્યા છે. ઉત્પાદન આપણને જે આપેલું છે એને વાય ચલ તરીકે લઈએ. બરાબર, તો થિયરીની અંદર આપણે વાત કરી કે T1 Y1 T2 Y2 ની ક્રમિક જોડને આલેખ પત્ર પર દર્શાવવાની છે. તો એક હવે એ દર્શાવવું તો આપણે સૌથી પહેલા પ્રમાણમાપ લઈએ તો એક્સ અક્ષ પર તમે જોઈ શકો કે પ્રમાણમાપમાં એક એકમ લઈએ, 1 સેન્ટીમીટર બરાબર 10 એકમ છે. તો 10 દિવસ છે, 10 દિવસની માહિતી એક્સ ડેશ વાય ડેશ અક્ષ લઈએ, એમાં એક્સ અક્ષ પર સમય ટી લઈએ 1 થી 10, વાય એક્સ પર જોઈએ તો 21 થી શરૂ કરીને મહત્તમ કિંમત 27 છે. તો હવે જો 0થી શરૂ કરીએ તો 0 થી 20 સુધીના નંબર આપણે ખાલી જ આપવાના થાય. તો આપણે આલેખને વચ્ચેથી આ રીતે બ્રેક કરીએ અને 20, 21, 22, 23, 24, 25, 26, 27 સુધીના નંબર આપણે આપી દઈએ. તો બંને અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર એક્સ અક્ષ પર 1 દિવસ અને વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ લઈ અને ક્રમિક જોડોને દર્શાવીએ. તો 1 1 21 બરાબર, એના બિંદુઓ દર્શાવી દઈએ 1 21 2 22 3 23 3 23 છે, 4 5 24 5 24 6 22 7 25 8 26 9 27 ને 10 26. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે બિંદુઓ દર્શાવી દીધા. આ બિંદુઓને દર્શાવ્યા પછી એ બિંદુઓને ક્રમિક રીતે શેનાથી જોડવાના છે, તો રેખાખંડોથી જોડવાથી. બરાબર, રેખાખંડોથી જોડીએ તો આપણે 1 થી 2 2 થી 4 4 થી 5 5 થી 6 6 થી 7 7 થી 8 8 થી 9 9 થી 10 આ રીતે આપણને એક આલેખ મળે છે. બરાબર, એ આપણને શેનું કિંમત દર્શાવે છે, મૂળ શ્રેણી. આ જે દોર્યો એ મૂળ શ્રેણીનો આલેખ છે. હવે આ બધા બિંદુઓમાંથી પસાર થતી રેખાઓ આપણે અગાઉ પણ વાત કરી કે જુદી જુદી વ્યક્તિ જુદી જુદી રેખાઓ દોરી શકે છે, તો આપણે પણ જે બિંદુઓમાંથી પસાર થતી એક સરળ વક્ર અથવા સરળ રેખાના સ્વરૂપમાં એક વક્ર દોરીએ તો આ જે રેખા મળે છે આપણને એ કઈ કિંમત મળે છે, વલણ રેખા દર્શાવે છે એમ આપણે કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતની મર્યાદા શું હતી આપણે આગળ વાત કરી હતી કે એક કરતાં વધારે, એટલે કે જુદી જુદી વ્યક્તિ મુજબ અલગ અલગ વલણ રેખા દોરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળ રીત છે, આ રીતેની ગણતરી થઈ શકે એમ છે. ત્યાર પછી 10મો દાખલો આપણે જે જોઈએ છે અત્યારે એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો ગણી શકાય. હજુ સુધી આપણે સ્વાધ્યાયના એક પણ દાખલામાં આવો દાખલો આવ્યો નથી. થોડી રકમની અંદર વિવિધતા છે, બાકીનો દાખલાનું કામ સરળ છે. આપણે જોઈએ તો એક સામયિક શ્રેણીના ચલ વાય માટેની નીચેની માહિતી પરથી સુરેખ સમીકરણનું અન્વયોજન કરો. તો સુરેખ સમીકરણનું અન્વયોજન કરવાનું છે, n = 4
सिग्मा वाई बराबर 270 અને सिग्मा टी वाई 734 કિંમત આપેલી છે એટલે કે આપણે પહેલા કોષ્ટક આપતા હતા તો ન્યૂનતમ વર્ગોની રીતે કોષ્ટકના ખૂટતા ખાનાઓ આપણે તૈયાર કરતા હતા અને તૈયાર ખાના કર્યા પછી દાખલાની ગણતરી કરતા હતા અહીં આપણે કેટલી કિંમતો આપેલી છે પરંતુ કેટલી કિંમતો અજ્ઞાત પણ છે તો આપણે જોઈએ કે કઈ કઈ કિંમતો તો n બરાબર 4 n બરાબર 4 એટલે અહીં આપણે રકમની અંદર જોયું છે કે સમય શ્રેણીની વાત છે n એ શું દર્શાવે સમયનો ક્રમ દર્શાવશે કે n બરાબર 4 માટે t બરાબર શું થાય સિગ્મા t ની વાત કરીએ તો સિગ્મા t બરાબર 4 અવલોકનો છે તો 1 2 3 4 તો સિગ્મા t ની કિંમત 1 થી 4 સુધીની સંખ્યાઓનો સરવાળો કરવાથી આપણને એની કિંમત મળે તો કેટલા થશે 10 એ જ રીતે આપણને ખબર છે સૂત્રમાં બીજી શેની જરૂર પડે t સ્ક્વેર તો કે 1 નો વર્ગ 1 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા 4 નો બરાબર 1 4 9 16 બરાબર તો 1 4 9 16 સરવાળો કરીએ તો એ સરવાળાની કિંમત આપણને કેટલી મળે છે 30 મળશે બરાબર તો સરવાળાની કિંમત પણ આપણને આ રીતે મળી છે તો સિગ્મા t સેના પરથી લીધો અને t સ્ક્વેરની કિંમત તો આ n બરાબર 4 આપણને જે આપ્યા હતા એની મદદથી આ કિંમત લેવાની છે આ બાબત માટે આ દાખલો ખાસ અગત્યનો ગણી શકાય પછીનું કામ આપણા માટે ખૂબ જ સરળ છે આપણને બીજી શેની જરૂર પડે છે તો t બારની જરૂર પડે છે તો t બાર શોધી કાઢીએ સિગ્મા t / n તો સિગ્મા t ની કિંમત છે 10 n બરાબર 4 અને કિંમત કેટલી આવશે 2.5 અને y બાર ની જરૂર પડશે તો સિગ્મા y / n સિગ્મા y ની કિંમત 270/4 270/4 કરતા આપણને એની કિંમત કેટલી મળે છે ભાગાકાર કરી જોઈએ મિત્રો તો કેટલા મળે 67.5 આપણને મળે છે બરાબર એટલે આપણે દાખલાની ગણતરી માટે ન્યૂનતમ વર્ગો માટેની જરૂરી ગણતરીના સ્ટેપ જે પડવાના તેની ગણતરી કરી લીધી ત્યાર પછી આપણે એની અનુયોજિત રેખાનું સમીકરણ કે વળણ રેખાનું અનુયોજિત સમીકરણ લખી નાખ્યું ધારો કે વળણ રેખાનું અનુયોજિત સમીકરણ કયું છે y કેપ બરાબર a/bt નંબર 1 છે જ્યાં b નું સૂત્ર લખીએ તો શું થાય n સિગ્મા ty - સિગ્મા t / સિગ્મા y / n સિગ્મા t² - સિગ્મા t² હવે કિંમત મૂકી દઈએ n બરાબર આપણે કેટલા લીધેલા છે 4 બરાબર n સિગ્મા ty સિગ્મા ty ની કિંમત 734 સિગ્મા t 10 સિગ્મા y 270 n સિગ્મા t² 4 / સિગ્મા t² ની કિંમત આપણે કેટલી શોધી 30 ઓછા 10 નો વર્ગ બરાબર 4 / 734 તો કેટલા થાય છે 2936 2936 ઓછા 2700 બરાબર 4 કરી 12 120 ઓછા 100 2936/2700 એટલે તફાવત કેટલો આવશે 236/20 તો b ની કિંમત આપણને ભાગાકાર કરતા 11.8 મળી જાય છે તો આપણને એનો એક અચળાંકની કિંમત મળી ગઈ એક અચળાંક મળ્યો b બરાબર 11.8 હવે a ની કિંમત તો y બાર માઇનસ bt બાર y બાર ની કિંમત આપણે જોઈ y બાર કેટલા છે 67.5 ઓછા b ની કિંમત 11.8 અને t બાર ની કિંમત છે 2.5 67.5 ઓછા 11.8 / 2.5 કરીએ તો એ ગુણાકારની કિંમત આપણને કેટલી મળે છે તો 29.5 અને બંનેનો તફાવત લેતા તફાવતની કિંમત 38 તો a બરાબર 38 મળે અને b બરાબર 11.8 મળે
આપણને રકમની અંદર જોઈએ તો સુરેખ સમીકરણનું અન્વયોજન જ કરવાનું કહ્યું છે કે આપણે એ અને બી ની કિંમત સમીકરણ એકમાં મૂકી દઈએ. તો એ અને બી ની કિંમત સમીકરણ એકમાં મૂકતા વાય કેપ બરાબર એ એટલે 38 બી એટલે 11.8 ટી શું મળે? વલણ રેખાનું અન્વયોજિત વલણ રેખાનું અન્વયોજિત સમીકરણ છે એમ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની દ્રષ્ટિએ આ દાખલો ખાસ અગત્યનો ગણી શકાય કે આ દાખલાની અંદર આપણે જોયું કે ખાસ કરીને એન બરાબર 4 ક્યાંય સિગ્મા ટીની કોઈ કિંમત આપેલી નથી, એટલે સિગ્મા ટી ટી સ્ક્વેર ટી બાર આ બધું શોધવા માટે આપણને કોઈ સીધી કિંમત આપેલી નથી. તો એ કિંમતનો આપણે ઉપયોગ કર્યા વગર ડાયરેક્ટ ગણતરી કરવાની છે. તો પરીક્ષાની દ્રષ્ટિએ આ દાખલો એક ખાસ અગત્યના દાખલા તરીકે યાદ રાખવાનો છે, પૂરતી પ્રેક્ટિસ પણ કરવાની છે. ગણેલા ઉદાહરણો જે છે એની અંદર પણ આપેલો છે, હજુ આગળ એકાદ દાખલો આવો આવશે એ આપણે જોઈશું. હવે એના પછીનો ત્રીજો દાખલો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 3 મીન્સ કે આજનો દાખલો 11 થશે. આજે આપણે ત્રીજો દાખલો ગણી રહ્યા છીએ પણ દાખલા નંબર 11. તો અહીં એક વસ્તુની માંગ માટે એક સ્ટોરમાંથી એકત્રિત કરેલી માહિતી આપણને આપેલી છે અને એના પરથી 3 માસના ચલિત સરેરાશો વડે વલણ મેળવવાનું પૂછ્યું છે. માસ આપ્યા છે જાન્યુઆરીથી લઈને જુલાઈ સુધી અને માંગ એકમોમાં આપેલી છે. સમયનો ચલ એકમ જે પણ હોય, માસ હોય વર્ષ હોય, એને સમયના ચલ ટીની અંદર 1, 2, 3 રીતે લખીએ છીએ. તો જાન્યુઆરીથી જુલાઈ એટલે 7 મહિનાની વાત છે. તો સમય ટી બરાબર 1, 2, 3, 4, 5, 6, 7 અને માંગના જે એકમો આપણને આપેલા છે એ લખવાના છે. ત્યાર પછી આપણે જોયું કે એકી વર્ષનું વલણ હોય, 3 વર્ષ હોય, 5 વર્ષ હોય, 7 વર્ષ હોય, જેટલા વર્ષનું વલણ હોય એટલા વર્ષના ચલિત સરવાળા કરી અને બરાબર વચ્ચેના અવલોકનની સામે મૂકવા જોઈએ. તો એ 3 માસની વાત છે. 3 માસની ગણતરી કરવી હોય અને બરાબર વચ્ચે મૂકવું હોય તો ક્યાં આવશે? 15, 16 અને 18 સરવાળો આપણે અહીં કરવાનો છે. તો 15 વત્તા 16 વત્તા 18, 15 વત્તા 16 વત્તા 18 કરીએ તો કેટલા થશે? 49. ત્યાર પછી આપણે સ્ટેપની અંદર આગળ જોયું હતું કે અહીં જે સરવાળો આવે એમાં ઉપર એક અવગણવાનું છે અને પ્લસ કરવાનું છે, અથવા તો તમે 3-3ના સરવાળા કરતા જશો તો પણ આપણને સેમ મેથડ, કેમ કે 3 અંકો તો લખવાની જરૂર પડશે. પણ 49 - 15 પ્રેક્ટિસ થાય એની માટે આપણે એ રીતે જઈએ તો 18 પછી ફરી કેટલા વાર છે? 18 જ છે. તો આપણે એનો સરવાળો કરીએ કે 49 - 15 - 18 તો એનો સરવાળો 52. પછીના 3 અવલોકનો એટલે 52 - 15 પછી કેટલા બાદ કરશો? 16 બાદ કરો અને 23 ઉમેરો. 16 અને 23નો તફાવત થાય એટલા એની અંદર પ્લસ થશે. તો કેટલા થશે આનો સરવાળો? 59. ત્યાર પછી આવ્યો 59 છે તો 16 પછીની કઈ સંખ્યા આવશે? હવે બાદ કરવામાં 18 અને ઉમેરવામાં 23. તો હવે એનો તફાવત કેટલો વધશે? તો 5 એકમ વધે 64 અને છેલ્લું લઈએ તો 64 - 4 કેટલા? 1 વખત 18 બાદ થાય, 2 વખત 18 અને છેલ્લે 20. તો આ બંનેનો સરવાળો કરીએ તો એની કિંમત 66 મળે. એટલે પહેલું અને છેલ્લા અવલોકન માટે સરવાળાની કિંમત મળશે નહીં. તો આ જે કર્યા એ 3 માસિક અથવા 3 માસના ચલિત સરવાળા અને 3 માસની ચલિત સરેરાશ અથવા તો વલણને ટી વડે પણ દર્શાવી શકાય. 3 માસનું વલણ શોધવાનું છે તો 49/3, 52/3, 59/3, 64/3 અને 66/3 કરવાથી અનુક્રમે આપણને જવાબ મળશે. તો કેલ્ક્યુલેટરની મદદથી ભાગાકાર કરીએ તો એની અંદર 49/3 કરતા 16.33, 52/3 કરીએ તો 17.33, 59/3 કરતા 19.67, 64/3 તો 21.33 અને 66/3 કરીએ તો 22 અને છેલ્લી કિંમત માટે 10. તો
ચરિત સરેરાશની રીતની આ મર્યાદા છે કે શરૂઆતના અને અંતિમના કેટલાક વર્ષો માટે આપણે વોરંટની કિંમત મેળવી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વિભાગ ઈનું કામ પૂરું થયું. વિદ્યાર્થી મિત્રો, હવે વિભાગ ઈની વાત કરીએ તો વિભાગ ઈની અંદર પહેલો દાખલો છે, એક કાપડ ઉત્પાદકની તૈયાર કપડાની નિકાસ કરોડ રૂપિયામાં માહિતી આપણને આપેલી છે. ની અંદર કોસ્ટ જોઈએ તો વર્ષ અને નિકાસ કરોડ રૂપિયામાં આપણને આપી છે. આ માહિતી માટે સુરેખ વલણનું અનુયોજન કરો અને વર્ષ 2017ના વર્ષની નિકાસ માટે વલણની કિંમતનું અનુમાન કરો. તો વર્ષ 2017 માટે માહિતી શોધવાની કઈ છે? તો વર્ષ 2000 શોધવાની માહિતીનું અનુમાન કરવા માટે આપણે સૌપ્રથમ વલણ રેખા મેળવવી પડે. તો વલણ રેખા માટે આપણે લખીએ છીએ રીતે કે વલણ રેખાનું અનુયોજન સમીકરણ વાય કેપ બરાબર ઈ પ્લસ બીટી છે, જ્યાં બી બરાબર અને ઈ બરાબરના આપણે એ અને બી અચળાંકો છે, બંને અચળાંકોના સૂત્રો આપણને ખબર છે. તો જરૂરી કોષ્ટક બનાવીએ અને બાકી પૂરતી માહિતી તૈયાર કરીએ. તો આપણે કોષ્ટકની અંદર સમયનો એકમ વર્ષ છે 2010થી લઈને 2015 અને સમયના એકમ ટીમાં ફેરવીએ તો 1 2 3 4 5 અને 6 એટલે કે એન બરાબર આપણે કેટલા લેવા પડે? 6 લેવા પડે. નિકાસ કરોડ રૂપિયામાં આપણને આપેલી છે. હવે ટી બાર અને વાય બાર, બરાબર વાય બાર માઇનસ બી ટી બાર, તો વાય બાર અને ટી બારની જરૂર પડે તો બંનેના સિગ્માની જરૂર છે, સિગ્મા ટી અને સિગ્મા વાય. તો સિગ્મા ટી 1 થી 6 સુધીની સંખ્યાઓનો જો સરવાળો લઈએ તો સરવાળાની કિંમત આપણને 21 મળે છે. એ જ રીતે સિગ્મા વાયની કિંમત આ બધા અવલોકનોનો સરવાળો કરતા એની કિંમત આપણને 141 મળી જશે. હવે એન બરાબર 6 છે, હવે ટી બારનું સૂત્ર વાપરીએ તો ટી બાર એટલે શું? સિગ્મા ટી અપોન એન. 21 ભાગ્યા એન બરાબર 6 લેતા 21 ભાગ્યા 6 કરીએ તો આપણને કેટલી કિંમત મળે છે? 3.5. અને એ જ રીતે વાય બારની કિંમત લઈએ તો વાય બાર બરાબર શું થાય? સિગ્મા વાય છેદમાં એન. 141 ભાગ્યા 6, 141 ભાગ્યા 6 કરતા આપણને એની કિંમત 23.5 મળે છે. એટલે ટી બાર 3.5, વાય બાર 23.5 આપણને મળે છે. તો આપણે એ કામ થઈ ગયું. ત્યાર પછી જોઈએ તો સિગ્મા ટી વાય, સિગ્મા ટી આપણને આપેલું છે, સિગ્મા વાય આપેલું ટી સ્ક્વેર. તો ટી વાય અને ટી સ્ક્વેર બે ખાના આપણે હજુ બનાવવાની જરૂર છે. તો કોષ્ટકની અંદર સિગ્મા ટી વાય અને ટી સ્ક્વેરની કિંમતો મેળવીએ તો 22 × 1 એટલે 22 25 50 30 79 76 26 × 4 104 5 × 20 20 × 5 100 અને 25 × 150. સિગ્મા ટી વાય, સિગ્મા ટી વાયની કિંમત મેળવીએ તો સિગ્મા ટી વાય બરાબર આનો સરવાળો 495 થશે. ઈ સ્ક્વેર તો 1 નો વર્ગ 2 નો 4 9 16 25 અને 36. તો સિગ્મા ટી સ્ક્વેર, સિગ્મા ટી સ્ક્વેરની કિંમત આપણને કેટલી મળે છે? 91. આ બધી સંખ્યાઓ એવી છે કે સર થોડા દાખલાની પ્રેક્ટિસ થશે એટલે 1 થી 6 સંખ્યા, 5 સંખ્યા, બરાબર 7 સંખ્યા, 5 6 7 સુધીની સંખ્યાઓનો સરવાળો લગભગ આપણને યાદ રહી જશે. હવે આપણે આજે એ ને બી અચળાંક શોધવાના છે, એની કિંમત શોધી. તો એન બરાબર કેટલા છે? 6. સિગ્મા ટી વાય 495 ઓછા સિગ્મા ટી અને સિગ્મા વાય 21 × 141 છેદમાં એન. 6 × σt² 91 ઓછા સિગ્મા ટી એટલે કે 21 નો વર્ગ. 6 × 495 તો 6 × 495 કરીએ તો 2970 ઓછા 21 × 141 એટલે કે 2961 2961. 6 × 91 તો 546 ઓછા 21 નો વર્ગ કરીએ તો કેટલી કિંમત થાય? 441. હવે બંનેનો તફાવત લઈએ તો ઉપર તફાવત કેટલો આવશે? 9. અને 546 ઓછા 441 કરતા આપણને એની કિંમત 105 મળે છે. હવે આ બંનેનો તફાવત લઈએ તો એ તફાવતની કિંમત 0.09. અને 2 દશાંશ સ્થળ સુધીની કિંમત લઈએ તો આ રીતે લખી શકાય. તો બીની કિંમત 0.09 મળે છે. એ જ રીતે એના પરથી અચળાંકીની કિંમત, તો વાય બાર, વાય બાર આપણને કેટલા મળ્યા હતા? 23.5.
ડી ની કિંમત 0.09 અને ટી બાર ની કિંમત છે 3.5 તો 23.5 ઓછા 0.09 ગુણ્યા 3.5 તો બંનેનો ગુણાકાર કરીએ તો કેટલા થાય છે 0.315 અને આ બંનેનો તફાવત લઈએ તો તફાવતની કિંમત આપણને મળે છે 23.18 તો એ ની કિંમત આપણને 23.18 મળી બી ની કિંમત આ મળી એ અને બી ની કિંમત સમીકરણ એકમાં મૂકી દઈએ તો વાય કેપ બરાબર 23.18 વત્તા 0.09 શું મળે વલણ રેખાનું અનુવાયોજિત સમીકરણ છે તો વલણ રેખાનું અનુવાયોજિત સમીકરણ આપણને આ રીતે મળી જાય ત્યાર પછી પૂછ્યું છે કે વર્ષ 2017ના વર્ષની નિકાસ માટે વલણનું અનુમાન તો વર્ષ 2017 માટે પી બરાબર આપણે કોઈ કિંમત લેવી પડે તો અહીં 15 જોઈએ તો કેટલા આવે છે પી 6 તો 7 16 અને 8 17 આવશે તો ટી બરાબર 8 લેતા તો ટી બરાબર 8 લઈએ તો વાય કેપ બરાબર 23.18 વત્તા 0.09 ગુણ્યા 8 બરાબર તો 23.18 વત્તા 0.09 ગુણ્યા 8 એટલે 0.72 આના બંનેનો સરવાળો કરીએ તો એ સરવાળાની કિંમત આપણને કેટલી મળે છે 23.9 અને એકમ એનો કયો હતો તો આપણે રકમની અંદર જોઈએ તો નિકાસ છે કયા એકમમાં છે કરોડ રૂપિયાનો તો કરોડ રૂપિયા તમને જવાબ મળે તો વર્ષ 2017 માટે નિકાસ અથવા તો વલણ કિંમતનું અનુમાન શોધવું હોય તો આપણને કેટલું મળે છે 23.9 કરોડ રૂપિયા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ થઈ આપણી ન્યૂનતમ વર્ગોની રીત બરાબર ન્યૂનતમ વર્ગોની રીતના બે રીતે દાખલા જોયા કોષ્ટક બનાવવામાં ટી વાળો અને પેલામાં આગળ આપણે દાખલો પણ એની અંદર એનની કિંમત આપી હતી તો એન પદા પરથી સિગ્મા ટી ટી બાર અને ટી સ્ક્વેરની કિંમત આપણે ડાયરેક્ટ શોધીને ગણતરી કરી શકાય બરાબર તો બીજો દાખલો આપણે જોઈએ તો બીજો દાખલો તમને સેમ આ જ કન્ડિશનવાળો છે વર્ષ 2011થી લઈને 15 સુધીની કિંમતો આપી છે અને એના પરથી વર્ષ 2016ની કિંમત માટેનું અનુમાન શોધવાનું કહ્યું છે તો બીજો દાખલો આપણે હોમવર્ક માટે રાખીએ ત્રીજો દાખલાની વાત કરીએ તો ત્રીજા દાખલાની રકમની વાત કરીએ તો ત્રીજા દાખલાની અંદર પણ આપણે 3 માસની ચલિત સરેરાશની રીતે દાખલાની ગણતરી કરવાનું કહ્યું છે વર્ષ 2015 માટે એપ્રિલથી લઈને વર્ષ 2016ના જાન્યુઆરી માસ સુધીના એટલે કે કુલ 10 અવલોકનોની કિંમત આપેલી છે અને 3 માસની ચલિત સરેરાશ એટલે આજે આપણે હમણાં આગળ 3 માસની ચલિત સરેરાશવાળો દાખલો ગણ્યો એ જ રીતે એની ગણતરી કરવાની છે 3 3ના સરવાળા બરાબર વચ્ચેની કિંમતોમાં મૂકતું જવાનું ક્યાં સુધી છેલ્લું અવલોકન આવી જાય ત્યાં સુધી કિંમતો મૂકવાની એટલે શરૂઆતની એક અને છેલ્લી એક કિંમત માટે આપણને વલણની કિંમતનો સરવાળો કે વલણની કિંમત મળશે નહીં અને પછી એ સરવાળાને 3 વડે ભાગાકાર કરીશું તો આપણને 3 માસનું વલણ મળી જશે તો બીજો દાખલો પણ તમારે હોમવર્કમાં લેવાનો છે ત્યાર પછી ચોથા દાખલાની વાત કરીએ તો નીચેની માહિતી એક વસ્તુનું વેચાણ 1000 રૂપિયામાં દર્શાવે છે આલેખની રીતે વલણ મેળવો તો આલેખની રીતની પણ આપણે પુષ્કળ દાખલાઓની ગણતરી કરેલી જ છે બરાબર 2007થી લઈને 2016 સુધી એટલે સમયનો એકમ 1 2 3 એમ કરતાં 7 થી 16 એટલે 10 અવલોકનો થશે અને એને અનુરૂપ આપણને કિંમતો આપેલી છે 200થી લઈને 233 સુધીની કિંમતો છે તો જેમ પહેલાંમાં આલેખ બ્રેક કર્યો તો આગળના એક દાખલાની અંદર એ રીતે આલેખને વચ્ચેથી બ્રેક કરી અને મિનિમમ કિંમત વાય એક્સ પર 200થી શરૂ થાય તો 200થી લઈને 233 સુધી જવાનું છે તો 5 5 એકમનું પ્રમાણમાં લઈ લઈ અને આલેખ પત્ર પર આલેખના બિંદુઓ એ બિંદુઓને રેખાખંડોથી જોડવાના અને ત્યાર પછી એક સરળ વક્ર દોરી અને વલણ રેખા મેળવી શકાય છે તો વલણ રેખાનો એ દાખલો પણ તમારે ઘરેથી ગણવાનો છે એટલે કે વિદ્યાર્થી મિત્રો વિભાગ ઈનો બીજો ત્રીજો અને ચોથો બરાબર 3 દાખલા તમે ઘરેથી હોમવર્કમાં પૂરા કરશો બરાબર પાંચમો દાખલો પણ સરળ જ છે પરંતુ તે છતાં આપણે એની ગણતરી કરી વિદ્યાર્થી મિત્રો વિભાગ ઈનો 5મો દાખલો
એક રાજ્યના ખાદ્ય તેલના વપરાશના જથ્થાના સૂચકાંક નીચે કોષ્ટકમાં આપેલ છે પાંચ વર્ષીય ચલિત સરેરાશોને આધારે બલણ શોધો તો અહીં આપણને વર્ષ અને સૂચકાંકની કિંમતો આપેલી છે બરાબર તો વર્ષ 2005 થી લઈને 2015 વર્ષનો એકમ છે અને સમયના ચલની અંદર કે રહ્યો તો સમય t બરાબર 1 થી લઈને 11 સુધી એટલે કે n બરાબર 11 અવલોકનો આપણને આપેલા છે સૂચકાંકની કિંમત y ચલ તરીકે આપણને આપેલી છે એ કિંમતો પણ આપણે લખી દીધી હવે 5 વર્ષની રીતે વલણ શોધવાનું આપણને કહ્યું છે કે 5 વર્ષીય ચલિત સરેરાશની રીતે વલણ શોધો તો 5 વર્ષનું વલણ શોધવાનું હોય 5 એકેવી સંખ્યા કહેવાય એકી વર્ષ જ્યાં સુધી એકી વર્ષનો દાખલો છે આપણા માટે કામ ખૂબ જ સરળ બને છે બરાબર તો પેલામાં 3 વર્ષનો સરવાળો 3 અવલોકનોની વચ્ચે લખતા હતા એને બદલે અહીં 5 અવલોકનનો સરવાળો વચ્ચેના અવલોકનની સામે એટલે કે 1 2 3 4 અને 5 આ 5 અવલોકનોની બરાબર મધ્યનો અવલોકન તો ગણાય 119 એટલે કે ત્રીજું અવલોકન તો એની સામે 5 અવલોકનો 115 121 119 120 170 આ 5 નો સરવાળો કરીએ તો આપણને કેટલા મળ્યા 592 હવે શું ધ્યાન રાખવાનું કોન્સન્ટ્રેશન થી દાખલો ગણવાનો છે 592 ઓછા 115 વત્તા 119 એટલે ઉપર એક એક અવલોકન છોડવાનું છે નીચે એક એક અવલોકન ઉમેરવાનું છે તો એના પછીના સ્ટેપ 592 ઓછા 115 વત્તા 119 એટલે 596 596 ઓછા બીજું સ્ટેપ માઇનસ કરી 121 એના પછીનું પ્લસ કરી 120 એટલે 595 595 ઓછા ત્રીજું સ્ટેપ 119 માઇનસ કરીએ અને આનું એક ઉમેરીએ તો 118 594 ઓછા 120 વત્તા 116 એટલે 590 પછી 590 હોય તો 590માં 120 અહીં જે બાદ કર્યા એના પછીની કિંમત 170 એ બાદ કરો અહીં જે ઉમેર્યા હતા એના પછીની કિંમત છે 124 એટલે પ્લસ કરીએ 597 પછીના છેલ્લે 597 ઓછા 119 એટલે આ કિંમત એટલે છેલ્લા 5 અવલોકનોની વચ્ચેની કિંમત રહે વચ્ચે કોઈ જગ્યાએ આપણને ભૂલ પડે એવું લાગતું હોય કોઈ અવલોકનોમાં તો વચ્ચે જ્યાંથી એવું લાગતું હોય એ 5 અવલોકનોનો સરવાળો ચેક કરીને લઈ લેવાનો કારણ કે અહીંથી કોઈ પણ એક સરવાળાની કિંમત જો ખોટી પડશે તો પાછળ બધા સરવાળાની કિંમત આપણી ખોટી થવાની સંભાવના રહે 597 ઓછા 119 વત્તા 125 કરીએ તો 603 અને છેલ્લા બે અને પહેલા બે અવલોકનોની કિંમત માટે આપણને ડેશની કિંમત એટલે કે વલણની કિંમત મળી શકશે નહીં તો આ સરવાળાની કિંમત મળી જાય પછી 5 વર્ષીય ચલિત સરેરાશ અથવા તો વલણ તો શું કરવાનું છે અહીં આપણે બધી સંખ્યાને ભાગાકાર કેટલાથી કરવાનું છે 5 વડે ભાગાકાર કરવાનું છે 5 વર્ષનું વલણ છે તો અહીં ભાગાકાર કેટલા વડે કરીશું 5 વડે ભાગાકાર કરીએ તો 592/5 એટલે 118.4 596/5 તો 119.2 595/5 કરીએ તો 119 594/5 કરતા 118.8 590/5 કરીએ તો 118 અને 597/5 કરીએ તો 119.4 અને 603/5 કરીએ તો 120.6 બરાબર તો જેટલા વર્ષનું વલણ હોય એ સંખ્યા વડે આપણે ભાગાકાર કરીશું તો આપણને આપણો જોઈતો જવાબ મળી જશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આજનું કામ પૂરું કરીએ આજના સેશનની અંદર આપણે સેક્શન ડી અને ઈના દાખલાઓ જોયા છે એમાંથી હોમવર્કની અંદર આપણે સેક્શન ઈના બીજો ત્રીજો અને ચોથો બરાબર આ 3 દાખલાઓ આપણે HW માટે લખવાના છે તે તમે ઘરેથી પૂરતી પ્રેક્ટિસ કરવા માટે એ લખી લેજો હવે નેક્સ્ટ લગભગ આપણે એકાદ સેશનની અંદર વિભાગ એફનું કામ પૂરું કરીશું આભાર મિત્રો